વેસ્ટ અને એક બાજુ ઈસ્ટ દેખાય છે અત્યારે તો એક્ઝેક્ટલી રુઝાનજી ઈસ્ટ અને વેસ્ટ દેખાઈ રહ્યું છે આંકડાઓ કઈ કહી રહ્યા છે એવી ઘણા બધા મુદ્દાઓ છે રુઝાનજી આપ તો ખૂબ સારું એવું સોશિયલ એન્ટરપ્રિન્યોર ની અંદર આજે છો સમાજની અંદર એટલું કામ કરી રહ્યા છો મહિલાઓ માટે બાળકો માટે ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેની માટે સરકારે હજી પણ ગ્રાઉન્ડ લેવલથી એટલે કે શરૂઆતથી એકડો ઘૂંટવાની જરૂર લાગી રહી છે શું કહે છે આપણે પહેલા એટલે હવે એટલું ઇમ્પ્લિમેન્ટેશન જે પીડીએસએસ સિસ્ટમ હતી એટલે શું પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ફૂડ માટેની હતી જે પહેલા આપણે પહેલામાં કરતા પેલું શું કઈ દુકાનો જેમાં સસ્તું અનાજ મળતું હતું લોકો રેશનની દુકાન હવે પીડીએસ સિસ્ટમ એવું થયું છે કે જે અનાજ કારણ કે એ સિસ્ટમ સારી છે એ જે થોટ હતો જે બી ગવર્નમેન્ટનો મારે એમાં નથી પડવું પોલિટિક્સમાં પણ જે બી થોટ હતો સારો હતો કે ભાઈ 5 રૂપિયા ઘઉં મળે ને આ પેલા શું કહેવાય લેન્ટિલ્સ મળે ને એટલે શું સારું પોષણ પૌષ્ટિક આહાર મળે સસ્તા ભાવમાં તાકી કારણ કે બધાને જાણે કે હું અત્યારે અહીંયા સ્લમ્સને ચાલીમાં કામ કરું છું તો એ લોકોને કંઈ બીજું કંઈ એક્સ્ટ્રા કોઈ ગવર્નમેન્ટથી નથી મળતું દેવ ટુ રિલાય ઓન ધ પીડીએસ સિસ્ટમ ઓર નથી અનફોર્ચ્યુનેટલી પીડીએસ સિસ્ટમમાં શું થયું કે એટલા ચેક્સ એન્ડ બેલેન્સીસ આવી ગયા ચેક્સ એન્ડ બેલેન્સીસ એટલે કે એ વાત સાચી છે કે જોઈએ ચેક્સ એન્ડ બેલેન્સીસ કે ભાઈ એક ઘઉં બહુ ખોટા યુઝ ના થાય એટલે બિચારા જે પીડી ટાયર જેને જોઈએ ત્યાં સુધી પહોંચતા જ નથી કે તારો અંગૂઠો ના લાગ્યો ને તારો આંખનું કીકી ના મેચ થઈને તારું સહી મેચ ના થઈને ભગવાન જાણે કેટલા કેટલા બાના નીકળે એટલે કંટાળીને પછી જતા પણ નથી પેલા લોકો હા એટલે એ થઈ ગયું અને આજે પછી આજે સસ્તા ઘઉં હોય એ બીજાઓને વેચે જાય યાર ઘઉંની કોઈ લોકો ક્વોલિટી ખરાબ કરી દે ને ક્વોન્ટિટી વધારી દે કાંકરા બકરા નાખે એટલે બિચારાઓ આવું ખાય એટલે સી આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ધેટ ઇઝ ટુ બી જ્યારે તમે એક સિસ્ટમ બનાવો તો સરસ છે પણ જે પેલા વચેટિયા હોય એ લોકો પર બહુ ધ્યાન રાખવું પડે છે એ જે નથી રખાતું હવે કેમ નથી રખાતું ધેર આર ટુ રીઝન્સ ફોર ઇટ એક તો કે અગર તમારી આવી મોટી હાથી તેવી સિસ્ટમ છે તો નીચે પેલું કહે ને કે હાથી હોય ને પેલું ઉંદર મજા કરી લે યા બીજું કે સાંઠગાંઠ હોય ઉપર વાળા જોડે સાંઠગાંઠ હોય એટલે મગજ મારી નહીં ના રહે બાસ ના બજે બાસુરી કોઈ બધાને છૂટ મળી જાય અને બધા વચ્ચે વચ્ચેથી પોતું ખાઈ લાય ને સાહેબ ઉભી ખાય ને બધા ખાય એટલે આખી સિસ્ટમનું પથારી ફરી ગઈ છે એટલે જે જે ગરીબોને જેન્યુઇનલી પહોંચવું જોઈએ કારણ કે અલ્ટિમેટલી આજની તારીખમાં જ્યારે આપણે કુપોષણની વાત કરીએ છીએ આપણે એવું નથી કહેતા કે તમે એ લોકોને રોજ લાડવા ને ઘી ને બધું ખવડાવો એવું નથી માંગી રહ્યા પણ એટલીસ્ટ જે બેઝિક જે હેલ્થના પોઈન્ટ ઓફ વ્યૂથી જેટલું બેઝિક વિટામિન જોવું જોઈએ મિનરલ જોવું જોઈએ બોડીમાં એ બેઝિક બી નથી મળી રહ્યું એટલે આ રહ્યું આ સાઈડનો હાલત કઈ સાઈડની ગરીબોની હવે હું થોડી અમીરોની બી વાત બી કરવા માંગુ છું કારણ કે હવે અમીરોમાં એવું થાય છે કે ભાઈ પેલો આપણે ઓબેસિટી ભલે ગુજરાતમાં અને ઇન્ડિયામાં એટલી ઓબેસિટી નથી ફોરેન જેટલી પણ ઓબેસિટી છે ખરા કારણ કે આ કહેવાય ને આ પેલી તરીકે ડાયાબિટીસ એ રિચનો પેલો શું કહેવાય ધનિકોનો રોગ કહેવાય કે દીધા દે કરવાનું અને પછી શું કહેવાય એક્સરસાઇઝ જેવી કઈ ચીજ નહીં આરામથી કામ હોય કશું શેઠિયા જેવું જિંદગી હોય તો યાર પેલું ક્લબમાં બેઠા ને પેસ્ટ્રી કરીને હાઉસી કરીને બધું કર્યું એટલે આ બંને પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે માર ખાઈ ગયા છીએ એટલે અલ્ટિમેટલી અગર વી હેવ ટુ ઇમ્પ્રુવ અવર આપણી જે હેલ્થની મેન્ટાલિટી છે હેલ્થ કોન્શિયસનેસ છે એ ઓછી છે જે વધારવી પડે પછી ભલે આપણે યોગા ડે કરીએ એક દિવસ યોગા ડેથી મરજ નહીં પડે અને જે આ કલ્ચર ધ કલ્ચર હેઝ ટુ કમ ફ્રોમ ધ બચપન એટલે તમારા સ્કૂલ કોલેજીસ અને તમારા ઘરેથી કલ્ચર આવવું પડે ને ઘણી વાર મોંઘવારી ના લીધે હવે ઘણા લોકો કે ભાઈ અમારે ફળ ખાવા છે પણ મોંઘવારી નથી ખાતા સલાડ ખાવું છે મોંઘવારી લીધે ખાતા એટલે શું આપણે જોવા જઈએ તો 360 ડિગ્રી વ્યૂ લઉં તો બધેથી હાલત ટાઈટ છે પણ અલ્ટિમેટલી હાલત જેવી હોય વોટ એવર ઇઝ ધ રીઝન તમારે એ યુ વિલ હેવ ટુ ઓવરકમ દેટ તમને એક સરસ એક્ઝામ્પલ મને યાદ આવ્યો 26 જાન્યુઆરીએ હું રબારી કોલોની આઈ થિંક નરોડા કે તે બાજુ આવી અમરેવાડી આવી રબારી કોલોની ગઈ હતી કે બાળકોનું ફંક્શન હતું મ્યુનિસિપલ સ્કૂલ હતી એક્ઝેક્ટ હું શાળા નંબર ભૂલી ગઈ છું પણ એક્ઝેક્ટ સ્કૂલની બહાર આખું પેલું ઢોરો હતા અને પેલી બધી ગંદકી હતી પ્યોર ગંદકી આપણે તો ઊભું ના રહેવાય નીચે કિચડ ને બધી માખી ને પેલી ગાયો અને બધું જ એટલે મેં એ જે ફંક્શનમાં ત્યાંના કોર્પોરેટર બી હતા એ તો મને પછીથી ખબર પડી કે કોર્પોરેટર બી રબારી છે ને આ બધી ગાયો એમની છે તો મને પછી ખબર પડી તો મેં એમને કહ્યું કે સાહેબ આ સ્કૂલ છે નાના નાના બાળકો છે ને અહીંયા આટલી બધી ગંદકી ને છે તો સાદે સાફ તો આરામથી થઈ શકે છે કોઈ મોટી વાત છે નહીં તો કે બેન અમે શું કરીએ અમે તો અહીંયા 50 થી 100 ગાયો છે હવે અહીંયા ગવર્નમેન્ટે બધી લેન્ડ બધાને આપી દીધી એટલે બિચારી ગાયો ક્યાં જાય તમે કહો અમે શું કરીએ તમે કહો સાહેબ અમે તમને વોટ આપ્યો છે અગર અમે તમને વોટ આપ્યો છે તો તમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમે અમને પૂછો પાછું કે પછી વોટ કેમ માંગવા આવ્યા વોટ નો માંગવા પછી એક મિનિટ કર તો બી મેં એમને કહ્યું કે સાહેબ તમે મલ્ટી લેવલ કઈ કરો એટલે શું ગાયોને તો મલ્ટી લેવલમાં મૂકી દો તો મલ્ટી લેવલ પાર્કિંગ થાય છે તો એમ પાછા એ તો જાડી ચામડી હોય એટલે એમને સમજવાનું ઓછું જ પડે પાછું અમે શું કરીએ એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ મારે એ સ્ટેટમેન્ટ મૂકવાનો છે કે તમે બાળકોને રોજ ફોર્ટિફાઈડ ખવડાયા કરો પણ તમારી આજુબાજુ આટલી ગંદકી હશે તો બાળકો ક્યાં એમાં કરવા એ થવાના છે એ મચ્છર ખાઈ ખાઈને પાછા બીમાર થવાના છે મારે એમ એક્ઝેક્ટલી ડોક્ટર અંકિત આપની પાસે આવવા માંગીશ શું કહેવા